તો વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 ઓગસ્ટના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તિરંગા બાઇક રેલી યોજવામાં આવી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ તથા બજરંગ દળ દ્વારા 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ યાત્રાનું તિરંગા બાઇક રેલીનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજના નિભાગોળથી રેલી નીકળી હતી અને પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં જઈને પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં થઈને પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે રેલીનું સમાપન થયું હતું, જેમાં પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તથા બજરંગ દળના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો પ્રાંતિજ પીઆઈ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ પીએસઆઈ જોશી દ્વારા રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. મુખ્ય વાત એ છે કે 14 ઓગસ્ટ એ ભારત દેશ આઝાદ થયો તેના આગલા દિવસે આપણો દેશ અખંડ ભારત હતો અને ફરી એ સંકલ્પ સાથે તે દિવસથી 14 ઓગસ્ટથી અખંડ ભારત તરીકે સંકલ્પ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક 1947 14 ઓગસ્ટથી જ એવો સંકલ્પ કરવામાં આવ્યો છે કે ભારત દેશના ટુકડા નહીં થાય અને ફરી સંકલ્પ સાથે 14 ઓગસ્ટથી જ 1947થી જ એવો સંકલ્પ કરવામાં આવ્યો છે કે આ ભવિષ્યમાં પણ ભારત ફરી અખંડ થશે એ સંકલ્પ સાથે દર વર્ષે 14 ઓગસ્ટે તિરંગા યાત્રા સ્વરૂપે અખંડ ભારતની યાત્રા કરવામાં આવે છે. માણસના જનજનમાં ભારતના પ્રત્યક્ષ નાગરિકના જે દેશભક્ત છે, દેશપ્રેમી છે, જે વિદ્રોહી નથી, એમને એવો અતૂટ વિશ્વાસ છે કે એક દિવસ ફરી આ દેશ અખંડ ભારતના સ્વરૂપમાં ફેરવાઈ જશે એમાં કોઈ શંકા નથી, કોઈ મનમેખ નથી. તેમ છતાંય વિદ્રોહી દ્વારા સતત એવું વિચારવામાં આવે છે કે ભારતના ટુકડા થશે, પણ પ્રવર્તમાન સરકારે એવા કાયદા પણ બનાવ્યા છે કે દ્રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ કરનાર અથવા ફંડિંગ કરનાર વ્યક્તિઓને એમની સામે લીગલી ક્રિમિનલ એક્શન લેવામાં આવશે, જેના કારણે ફરી ભારત દેશમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ભારતના ટુકડા ન થાય. અને ટુકડા જે થયા છે ભારતના, અખંડ ભારત 15 દેશોમાં વિભાજિત થયેલું છે, ફરી અખંડ ભારતના સંકલ્પ સાથે આ યાત્રાનું સમાપન થયું છે પ્રાંતિજ નગરમાં અને સમગ્ર ભારત દેશમાં આ યાત્રા અખંડ ભારત સ્વરૂપે દર વર્ષે કરવામાં આવે છે. અને ફરી એકવાર કહું છું કે અખંડ ભારતનો મતલબ માત્ર જમ્મુ કાશ્મીર કે પીઓકી નહીં, એ સિવાય પણ ભારતની અંદર અફઘાનિસ્તાન સુધી, મોગોલિયા, કંબોલિયા અને ફિલિપાઇન્સ સુધી આપણો દેશ અખંડ વિસ્તાર તરીકે અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલો હતો. તે સંકલ્પ સાથે ભારતમાં 14 ઓગસ્ટ 1947થી અખંડ ભારત સંકલ્પ યાત્રા તરીકે ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટ ભલે સ્વતંત્ર દિવસ હોય, આપણો દેશ આઝાદ થયો હોય, પણ ભારતના જનજન માનસમાં હજુ અખંડ ભારતનું સ્વપ્ન અધૂરું છે. તે પૂરું કરવા સારે દર વર્ષે અખંડ ભારત યાત્રાનું આ આયોજન કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.